દેશ વિદેશ અને ગુજરાતમાં આપણે દેવી દેવતાઓના મંદિરો અને તેનું મહત્વ વિશે સાંભળી છે અને અનુભવ પણ હશે, પરંતુ ભૂતનું મંદિર કે મહત્વ ક્યાંય સાંભળી નહીં હોય. ગુજરાતમાં એકમાત્ર ભૂતનું મંદિર અને તે પત્તેની આસ્થા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં જોવા મળી રહી છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસાથી 12 કિલોમીટર અંતરે આવેલા લીંભોઈ ગામના છેવાડે ખેતરોની વચ્ચે ભૂતનું મંદિર સ્થાપિત કરવામાં આવેલું છે. આ મંદિર બાબરા ભૂતનું મંદિર છે, જેને બાબરિયા વીરના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મંદિરના મહાત્મ્યની વાત કરીએ તો વર્ષો પહેલા ખેતરના સીટે આવેલા સાગના વૃક્ષની નીચે બાબરા ભૂતનો વાસો હતો. આ વિસ્તારમાંથી નીકળતા ખેડૂતો અને રાહદારીઓ પણ થોડા દિવસે ડરતા હતા, પરંતુ જે વખતે વડીલો એ સાગના વૃક્ષ નીચે બિરાજમાન બાબરા ભૂતની પૂજા અર્ચના કરી તેઓની વિધિ વિધાનપૂર્વકની આરાધના કરી હતી, ત્યારબાદ બાબરા ભૂતનું નાનું દેરું બનાવી ખેડૂતોએ નિયમ કર્યો હતો કે આ વિસ્તારમાં જે કંઈ ખેતરમાં પાક થશે તે પાકમાંથી મુઠ્ઠીભર પાક બાબરા વીરને ધરાવી પછી જ પાક ઘરે લઈ જવો. ત્યારથી આ પરંપરા ચાલી રહી છે. અત્યારે પણ ખેડૂતો પાકનો અંશ મંદિરે ધરાવે છે. બાબરા વીરને પ્રસાદ અને નૈવેદ્ય સ્વરૂપે સુખડી, શ્રીફળ અને સિગારેટ ધરાવવામાં આવે છે. દિવાળી અને નવરાત્રિના દિવસોમાં આ મંદિરે મોટા મેરાવડા પણ થાય છે, જેમાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ હાજર રહે છે. બાબરિયા વીરમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા આસ્થાળુઓ સ્થાનિકોની સાથે સાથે આસપાસના ગામડાના લોકોનો પણ સમાવેશ થાય છે. બાબરિયા વીરની બાધા માનતા નિસંતાન દંપતીઓ, બીમાર લોકો તેમજ પોતાની મનોકામના પૂર્ણ કરવા માંગતા લોકો રાખતા હોય છે અને તેઓની આ માનતા પૂરી પણ થતી હોય છે. પોતાના કામ પૂર્ણ થયા બાદ લોકો પોતાની માનતા રંગી ચંગે પૂર્ણ કરવા આવતા હોય છે. નમન પંડ્યા, ZSTV, અરવલ્લી. મારું નામ પ્રજાપતિ કિંજલ છે. હું શ્યામપુરની રહેવાસી છું. મારા બે ભાભી છે, એમને 7 વર્ષથી પ્રેગ્નન્સી નથી રહેતી અને એમને આગળ બે છોકરીઓ છે. એક બાબાની આશા સાથે અમે બાબરા વીર મહારાજને દર્શને આ અમને જાણવા મળ્યું કે આમની માનતા માનીને એ પૂરી કરીએ તો ફળે છે. તો અમે અમારા બે ભાઈઓ અને મારા ભાભીઓને 2 મહિના પહેલાં બંનેને ઘરે છોકરાનો જન્મ થયો અને અમે આમાં શ્રદ્ધા માનીએ છીએ અને એ શ્રદ્ધા પૂરી થાય છે અને અમે દર દર્શને અહીંયા આવીએ છીએ. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટેનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું, શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શનથી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LNP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.